નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષયમાં ત્રણા શબ્દ અને જ્ઞાના શબ્દ લખવાના છે અને સાથે સાથે ની વારના પણ આપણે લખવાની છે. તો હવે તમારે તમારી ગ્રુપમાં મારી સાથે લખવાની શરૂઆત કરવાની છે. એમાં પરથી આપણે લીટી છોડી દઈશું અને પછીની લીટીમાં આપણે હાસ્યમાં બોક્સ બનાવીશું. એમની અંદર શિરોરેખા કરીને હવે હાસ્યની બહાર શિરોરેખા કરીને આપણે ત્રણનો પહેલો શબ્દ, તો એમાં લખવાનું પેલા છા એમની બાજુમાં ત્ર, શું લખ્યું? છાત્ર. એટલે ગુજરાતીમાં થાય વિદ્યાર્થી. બરાબર કરીને લખવાનું વને રસોઈની ત્યાંથી તેની ઉપર કરવાની રેફ. વિદ્યાર્થી. ત્યાર પછી આપણે એક લીટી છોડી દેવાની છે અને એના પછીની જે લીટી આવે એમાં શિરોરેખા કરવાની છે. શિરોરેખા થઈ જાય પછી આપણે લખીશું મને સ્વયંની એમની બાજુમાં ત્ર, એમની બાજુમાં તા. તો શું લખ્યું? મિત્રતા. એટલે ગુજરાતીમાં થાય દોસ્તી, ઇંગ્લિશમાં આપણે કહીએ ને ફ્રેન્ડ, જે મિત્ર હોય. બરાબર કરીને લખવાનું દો સર્ધો અને જોડેલું અને દેખાય તી દોસ્તી, મિત્રતાથી દોસ્તી. ત્યારબાદ આપણે એક લીટી છોડી દઈશું અને એના પછીની લીટીમાં આપણે શિરોરેખા કરીને લખીશું છ ત્ર. પેલા કરવાનું છ, એની બાજુમાં લખવાનું ત્ર, છત્ર. બરાબર કરીને લખવાનું છ ત્ર, છત્ર એટલે છત્ર. ત્યારબાદ આપણે એક લીટી છોડી દઈશું અને પછી લખીશું આપણે શિરોરેખા કરીને, શિરોરેખા થઈને પછી લખવાનું ત્રણે અશ્વલ ત્રિ, શનિ દીર્ઘાવાળું શું અને એમની બાજુમાં લ, ત્રિશુલ. હવે આપણે હિન્દીમાં ત્રિશુલ લઈએ, ત્રિશુલ લઈએ, અને આપણે ગુજરાતીમાં ત્રિશુકળ લઈએ. એટલે આપણે ગુજરાતીમાં લખશું ત્રણી રસ્વઈ ત્રિ શુ અળ, ત્રિશુલ એટલે ત્રિશુલ. ત્યાર પછી ત્રિ છોડે ને લખ્યું છે જ્ઞાના શબ્દ. અહીંયા બોક્સમાં લખવા જ્ઞાની માણસ, ગુજરાતી
વિજ્ઞાન એટલે વિજ્ઞાન. ત્યારબાદ આપણે એક લીટી છોડી દેશું અને એના પછીની લીટીમાં આપણે સીધું રેખા કરીને લખવાનું છે યજ્ઞ. તો પેલા લખવાનું ય, એમની બાજુમાં જ્ઞ, યજ્ઞ બરાબર કરીને અહીંયા લખવાનું ય જ્ઞ. યજ્ઞ એટલે યજ્ઞ. ત્યાર પછી એની લીટી આપણે છોડી દઈશું અને હવે શિરોરેખા કરી એની જ્ઞાન છેલ્લો શબ્દ. તો એમાં તમારે લખવાનું છે પેલા મને કાનો જ્ઞાન બુધવાર. હિન્દીમાં લખવાનું છે બરોબર.
વાર, ત્યાર પછી એક લીટી છોડી દેવાનું અને સીધો રેખા કરીને લખવાનું ત્યારબાદ છે બુધવાર
સાથે સાથે નું વાંચવાનું પણ છે અને રિવિઝન પણ કરવાનું છે. બાય.